This is Dr. Shruti Parekh from Advanced Hospitals Ahmedabad. Friends, આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છે અશોકભાઈ વ્યાસનો, જે મણિનગર અમદાવાદ થી જ આપણી પાસે આવેલા છે, જેમનું રોટેટર કફ રિપેર કર્યું હતું એક્ઝેક્ટ 2 મહિના પહેલા જાન્યુઆરીમાં, January 16 પ્રિસાઇઝલી. અને આજે આપણે એમના રિવ્યુઝ અને રિકવરી જોઈશું કે એમને કેવી રિકવરી આવી છે. રોટેટર કફ રિપેરમાં એમને અમે 2 એન્કર યુઝ કરેલા હતા એમનો ટેર રિપેર કરવા માટે. લગભગ મને છે ને 2 મહિનામાં થયેલું. પછી ત્યાં તો એવું કઈ લાગ્યું નહી, માલિશ વાલિશ કરાઈ અને ત્યાં તો પછી, પણ ઘરે આવ્યા પછી 15 દિવસ પછી તો હાથ આટલો ઊંચો ના થાય, ચમચીથી ના લેવા કોળીઓ ના, એટલે લગભગ 3 મહિના સુધી ડાબોળી થઈ ગયો હતો એવું લાગે. પછી મારા સાળા છે નવીન શર્મા, એ ફાર્માસ્યુટિકલમાં રિજનલ મેનેજર, ડાયરેક્ટર કે મેનેજર છે, એમને મને કહ્યું કે તમે આ તો તમારા મસલની ઇન્જરી છે, એટલે એટલે મેં એમને પૂછ્યું કે કોઈ સારા ડોક્ટર મને પ્રિફર કરો, એટલે એમને મને પ્રથમેશ જૈન મને એડ્રેસ આપ્યું, એટલે હું તરત બીજા દિવસે એમની પાસે ગયો અને તરત મને કહી દીધું કે ભાઈ આટલું ઓપરેશન ક્યારે કરવું છે, ને એકદમ ક્લેરિટી બતાવી કે આમાં આટલું રિકવર થઈ શકશે. આઈ વોઝ વેરી મચ સેટિસ્ફાઈડ એમ કહીએ. એટલે પછી અમે બધા ટેસ્ટ વેસ્ટ કરાવી અને બીજા કે ત્રીજા દિવસે અમે ઓપરેશન કરાવી દીધું. એક નાઇટમાં બીજા દિવસે અમને ફ્રી કરી દીધેલા, ડિસ્ચાર્જ કરી દીધેલા. એટલે એમ કહીએ કે હોસ્પિટલ અને ડૉક્ટર એમની એક્સપર્ટી કેવી પડે આના. અને હવે લગભગ મને 2 કે 3 મહિના થઈ ગયા, આઈ એમ ફૂલ્લી રિકવર એમ કહીએ ચાલે. અહીંયા ખાલી બસ સાંજે આયા, નહીં સવારે કે સાંજે આયા હતા, અને બીજા દિવસે તો ઓપરેશન કરીને અમને બપોરે રજા આપી દીધી. હોસ્પિટલના સ્ટાફ સાથેનો તમારો એક્સપિરિયન્સ કેવો? હોસ્પિટલનો સ્ટાફ બહુ કોઓપરેટિવ અને એમ કહીએ કે વેરી સપોર્ટિવ. ફોલોઅપમાં જ્યારે તમે આવતા હો છો ત્યારનો તમારો એક્સપિરિયન્સ કેવો? ફોલોઅપમાં બી અમારે એક કે 2 વખત આવ્યો હતો, એ વખતે બી બહુ સારી રીતે મને કહ્યું હતું કે હવે આપ ઘરે ફિઝિયોથેરાપી કરજો. પછી 15 દિવસ પછી તમારે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું હોય તો ચાલે, એવું નહીં કે સર્જરી થઈ ગઈ પતી ગયું બધું, પાછળની આફ્ટર કેર બધી પ્રોપર નથી. બહુ કેર ને એ લોકો ફોલોઅપ માટે મને બોલાય હતા અને એના માટે અમે અહીંયા આવ્યા પછી બી એમનું ગાઈડન્સ બધું જ બહુ સરસ હતું. ઓલમોસ્ટ તમારો હાથ એકદમ નોર્મલ થઈ ગયો છે ને, હવે તમે ઓલમોસ્ટ વજન બી ઉપાડી શકો છો અને તમારું કામ બી રિઝ્યુમ કરી. તમે કામ શું કરો છો? હું અત્યારે તો ટેક્સટાઇલ પ્રોજેક્ટ કન્સલ્ટિંગ કરું છું. આઈ એમ રિટાયર્ડ. ઓકે, તો બેસિકલી તમે રાઈટ હેન્ડેડ જ હશો? હા, આઈ એમ રાઈટ. હવે નાઉ યુ આર સિક્યોર્ડ કે આનો હાથમાં, નહીં તો 2 મહિના તો ડાબોળી થઈ ગયો. ઓકે, સો આપણે જોયું કે અશોકભાઈની 2 જ મહિનામાં કેવી રિકવરી આવી છે. ઓલમોસ્ટ એમના આર્મની સ્ટ્રેન્થ, શોલ્ડર સ્ટ્રેન્થ બહુ સારી લાગી રહી છે. ધેન ટુ આજે રિકમેન્ડેડ છે કે એ થોડી વધારે સ્ટ્રેન્થનિંગ કરશે તો હિઝ લાઈફ વિલ બી એબ્સોલ્યુટલી બેક ટુ નોર્મલ. વી હોપ ટુ ડિલિવર ધીઝ કાઇન્ડ ઓફ સર્વિસીસ થ્રુઆઉટ આર લાઈફ. થેન્ક યુ સો મચ.